વાઇબ્રન્ટ ચલા મહિલા મંડળ વાપી દ્વારા ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જે તારીખ 25/11 થી શરૂ થશે અને તેનું સમાપન 2/12/18 કરવામાં આવશે. ભાગવત કથાનું રસપાન પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા કરવામાં આવશે. વાઇબ્રન્ટ ચલા મહિલા મંડળ વાપી દ્વારા ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જે તારીખ 25 થી શરૂ થશે અને 2/12/18 તેનું સમાપન કરવામાં આવશે. ભાઉભાઈ ભંજની ભાગવત કથાનું રસપાન શ્રી પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા કરવામાં આવશે, જેનો સમય 3-7 કલાક સુધી રહેશે. જેનું આયોજન UPL પ્લોટ ભક્તિ સેતુ હવેલીની સામે છરવારા રોડ GIDC વાપી ખાતે કરવામાં આવનાર છે, જેનો દરેક ભક્તોને લાભ લેવા વિનંતી. વાપી સ્થિત મહિલા સંસ્થા વાઇબ્રન્ટ ચલા મહિલા મંડળે વાપીમાં પૂજ્ય રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે. આ ભાગવત સપ્તાહનું આયોજન તારીખ 25 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી ચાલશે. આ દરમિયાન વિવિધ ઉત્સવો અને રાત્રિના કાર્યક્રમોનું પણ આયોજન કરેલું છે. વલસાડ જિલ્લાની તમામ ગામો, વાપીની આજુબાજુના ગામડાઓમાં રહેતા તમામ સત્સંગ અને આધ્યાત્મ પ્રેમી જનતાને હાર્દિક અપીલ કરીએ છીએ કે આ અદ્ભુત રસમય અમૃત કથાનો લાભ લઈએ અને 8-8 દિવસ મોટી સંખ્યામાં પધારી કથામૃતનો લાભ લઈ અને સાથે સાંજે રાખેલા ભંડારા મહાપ્રસાદનો પણ લાભ લઈ એવી વાપી અને વાપીની આજુબાજુના ગામોની ધર્મપ્રિય જનતાને હાર્દિક અપીલ કરીએ છીએ. આજે આ કથાના મંડપનું મુહૂર્ત કરવામાં આવ્યું છે અને કથા આજથી 10 દિવસ પછી લગભગ 25 તારીખે ચાલુ થશે. બપોરે ત્રણ વાગે દીપ પ્રાગટ્ય પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની હાજરીમાં થશે અને કથાનો પ્રારંભ થશે. કથા વિરામ તારીખ 2 ડિસેમ્બરે સવારના સત્રમાં થશે, 9:30-12:30. ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની ભાગવત કથા 25 તારીખે રાખવામાં આવી છે, તો સવારે 9:30 વાગે ભક્તિ સેતુ હવેલીથી પોથીયાત્રાનો પ્રારંભ થશે અને આખી પરિક્રમા, મતલબ હવેલીની પરિક્રમા કરીને પછી તો હવેલીથી પોથીયાત્રા સ્ટાર્ટ કરી અને અંબામાના મંદિર પાસેથી થઈ ફરી અને પાછી કથા સ્થળે આવશે અને બપોરના બધાએ પ્રસાદ લઈ અને પાછું 3 વાગે બધાએ કથામાં હાજરી આપવાની.